ધોરાજી સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી. બે દિવસ જન્મોત્સવમાં યુવાનો દ્વારા બાઇક રેલી, મહિલાઓ દ્વારા વિશાળ રેલી અને સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા વિશાળ નસીબ ચોકતી રેલી નીકળી. જય ભીમના નારા સાથે સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા યુવાનો, મહિલાઓ અને પુરુષો દ્વારા 3 રેલીઓ નીકળી. પોલીસે સઘન પોલીસ બંદોબસ્ત જાળવ્યો. મુખ્ય શોભાયાત્રા શહેરના નસીબ ચોક બહરપુરા ખાતેથી પ્રારંભ થઈ મેઇન બજાર 3 દરવાજા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે જય ભીમના નારા સાથે વાતાવરણ ઉઠ્યું હતું અને ત્યાંથી જેતપુર રોડ શાક માર્કેટ થઈ આંબેડકર નગર નસીબ ચોક ખાતે પૂર્ણ થઈ હતી. ધોરાજી સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. રિપોર્ટર કલ્પેશ ભાષા, ધોરાજી. યોગેશભાઈ ભાષા, સામાજિક અગ્રણી, ધોરાજી. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ હોય, જે નિમિત્તે સમગ્ર ભારતમાં આ ઉજવણી થઈ રહી હોય, એવી જ રીતે આજે ધોરાજીમાં પણ આ ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે ગઈકાલે 13 તારીખે અનુસૂચિત જાતિના યુવાનો દ્વારા બાઇક રેલી કરવામાં આવી હતી. સાથે સાથે આજે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જે મહિલાઓના મુક્તિદાતા છે અને સમગ્ર ભારતની મહિલાઓ માટે ઘણા બધા યોગદાનો આપ્યા છે, જેના કારણે આજે મહિલાઓ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી માટે શોભાયાત્રા કાઢી અને આ ઉજવણીનો ભાગ એક બની રહેલ છે. સાથે સાથે આજે સાંજે 4 વાગે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને બહોળી વિશાળ સંખ્યામાં મોટી શોભાયાત્રા કાઢવાના છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે. સાથે સાથે રાત્રે એક શામ ભીમકે નામનો કાર્યક્રમ છે, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અમે કરી રહ્યા છીએ અને આ સાથે સમગ્ર ભારતના તમામ લોકોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની અમારા ધોરાજી તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવે છે.